હલો ફ્રેન્ડ આજે આપણે બારમી પંચવરી યોજના વિશે માહિતી મેળવીએ જે બે હજાર બારથી લઈને બે હજાર સત્તર સુધી લાગુ કરવામાં આવી હતી આની પહેલાંની એકથી અગિયાર પંચોરી યોજના વિશે વિડીયો બનાવેલા છે જે તમે પ્લેલિસ્ટમાં જઈને તમે અહીંયા જઈને જોઈ શકો છો સૌપ્રથમ તો સાત ક્ષેત્રોમાં મહત્વના નક્કી કરવામાં આવ્યા હતા તેમાં આપણે સૌપ્રથમ જોઈએ તો કે આર્થિક વૃદ્ધિ તો કે આમાં જીડીપીનો ગ્રોથ રેટ આઠ ટકા સુધી લઈ જવો હતો તેનો લક્ષ્યાંક હતો ખેતીનો વૃદ્ધિ દર તો કે ચાર ટકા ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર તો કે દસ ટકા આવી રીતના ઘણીવાર એક્ઝામમાં વૃદ્ધિ દર પૂછાતા હોય છે તે આપણે બધી પંચવર્ષીય યોજનામાં એક યાદ રાખવાની જરૂર છે બીજું તો કે ગરીબી અને રોજગારી તેમાં ગરીબીમાં દસ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો હતો અને પાંચ વર્ષમાં પાંચ કરોડ જેટલી નવી રોજગારીની તકો ઊભી કરવી એનો લક્ષ્ય રાખવામાં આવ્યો હતો હવે શિક્ષણમાં તો કે બારમી પંચવર્ષીય યોજનાના અંત સુધીમાં સાત

જેટલું ઘટાડવામાં આવે આરોગ્ય વિશે માહિતી હતી એવી રીતના માળખાગત સવલતો કઈ કઈ આપવાની હતી તો કે બારમી પંચવર્ષ યોજનામાં તો કે કુલ પિયત વિસ્તાર નવ કરોડ હેક્ટર જેટલો છે જે દસ ત્રણ કરોડ હેક્ટર જેટલો કરવો જોઈએ તમામ ગામોને બારમાસી રસ્તાઓથી જોડી દેવા ગ્રામ વિસ્તારમાં ફોનની ગણતા સિત્તેર ટકા જેટલી કરવી એટલે ફોનની સુવિધાઓ એટલે સુધી પહોંચવી જોઈએ અને ઓછામાં ઓછી પચાસ ટકા ગ્રામીણ વસ્તી પીવાનું પાણી નળ દ્વારા મળી રહે તેના માટે અને પચાસ ટકા ગ્રામોમાં નિર્મળ ગ્રામ દરજ્જાનો ઊભો કરવો તે પણ સિદ્ધિ હાંસિલ કરવાની હતી હવે જીડીપીને નવ ટકા જેટલું રોકાણ કરવું જોઈએ અને તમામ ગામોમાં વીજળી પહોંચી જાય અને ટ્રાન્સમિશન લોન્ચ વીસ ટકા થઈ જાય તે પ્રયત્ન કરવામાં આવ્યું હતું આ બધી એવું આમાં આપણે અમુક અમુક વસ્તુ બધી યાદ રાખવાની જરૂર છે એટલે રાખવામાં ઘણી ઘણીવાર બેઠું પૂછાતું હોય છે કે કઈ પણ યોજનામાં શું શું કાર્ય થયેલા હતા રાષ્ટ્રીય અને રાજ્યના ધોરીમાર્ગો બે લાઇન નક્કી કરવામાં આવ્યા હતા પર્યાવરણ માટે શું નક્કી કરવામાં આવ્યું હતું કે દસ લાખ હેક્ટર દર વર્ષે હરિયાળા આવરણ આવરી લેવાય તેવો લક્ષ્યાંક એટલે ટૂંકમાં વાવેતર હરિયાણા કરવામાં આવેલું હતું પુનઃ પ્રાપ્ય ઉર્જાનો લક્ષ્યાંક ત્રીસ હજાર મેગાવોટ જેટલો કરવામાં આવ્યો હતો જીડીપીના સંદર્ભમાં સીઓ ટુ હવામાં એટલે કાર્બન ડાયોક્સાઇડ છોડવામાં આવે છે તે પ્રમાણ બે હજાર વીસ સુધીમાં વીસથી પચીસ ટકા ઘટાડોમાં કરવામાં આવ્યું હતું એટલે લક્ષ્યાંક એટલો રાખવામાં આવ્યો હતો હવે સેવાઓનો પુરવઠો તો કે નેવું ટકા ઘરોને બેન્કિંગની સેવાઓ પ્રાપ્ત થાય અને મહત્વની સબસિડીઓ અને કલ્યાણલક્ષી કાર્યક્રમોનો લાભ સીધો પ્રાપ્ત થાય તેના માટે આધાર પ્લેટફોર્મનો ઉપયોગ કરવો અને ખાતા સાથે આધાર જોડવો જે અત્યારે મેક્સિમમ બધા જોડે થયેલું છે સીધી રોકડ રકમ આપીને કલ્યાણલક્ષી કાર્યક્રમ રોકડ કાર્યક્રમ આપીને લાભ થાય તે રીતના એનું કરવામાં આપણે તો સૌ પ્રથમ તો અહીંયા બધી આ જે લક્ષ્યાંકો છે એ યાદ રાખવાની જરૂર છે થેન્ક યુ